પણ આફત બનીને ત્રાટકી મહેર. ખાંભા શહેર, ખાંભાના નાનુડી, દાડિયાળી સહિતના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. તેજ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભાણિયા ગામે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પાક પલળી ગયો. ખેતીના સોયાબીન, મગફળી, તલના પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે તો શહેરમાં પણ વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આ તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા. સાવરકુંડલાના થોરડી, આજસંગ, ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો તો ભાવનગરમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. ભાવનગરના મહુવા પંથકમાં બેલમપુર તથા આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેતરો પલળી ગયા. પવન સાથે માવઠાથી ખેડૂતોમાં ચિંતા વધી. ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વજળીના કડાકા ભડાકા સાથે માળિયાહાટીના મેદરડા, કેશોદ, ગઢુ, ખોરસામાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. બપોર બાદ અવિરત વરસાદથી મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ફરી એક વખત માવઠું જોવા મળ્યું અનેક વિસ્તારમાં. આ તરફ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. તાલાલા અને સુત્રાપાડા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે પાકને નુકસાનીની ભીતિ સેવાઈ. આ તરફ અમરેલીના ચાલાલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ચાલાલામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. જર, મોરજર, ગોપાલગ્રામ, દહીડામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલમાં ચિંતામાં છે. ફક્ત તેટલો અમરેલી વિસ્તારનો આ તાલુકો, પરંતુ ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાંભા શહેરમાં રોડ પર પાણી વહેતા થયા હતા, તેટલો ભારે વરસાદ હતો. પવનની ગતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. ખાંભાના નાનુડી, દાઢિયાળી સહિતના ગામોમાં વરસાદ. ખેતીના સોયાબીન, મગફળી, તલના પાકને કમોસમી વરસાદથી નુકસાનની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. અમરેલીની અંદર શહેરમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. અમરેલી, જાળિયા, વાંકિયા, વડેરા, રંગપુર, નાના ભંડારિયામાં વરસાદ. સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. સતત વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ પોરબંદર જિલ્લાના રાણાવાવમાં વરસાદ. સાંજે છ વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ થઈ ગયો છે. પોરબંદર શહેર તથા અન્ય મોટાભાગના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંદાજિત 2 કલાકની અંદર જ 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. પોરબંદરની અંદર રસ્તાઓ પર જળજમાવની પરિસ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અમરેલી, પોરબંદર તમામ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેવી દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં વીજળી પડી હતી. વીજળી પડતા વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો છે. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અડાજણ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં વીજળી પડતા લાઈવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે વલસાડમાં માવઠાથી ડાંગરનો પાક ડગમગી ગયો છે. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય લીધા બાદ પણ ધબધબાટી બોલાવવાનું શરૂ રાખતા ખેતરોમાં પાકનો ધબડકો થઈ ગયો. વલસાડ, કપરાડા, વાપી, ધરમપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટકતા ડાંગર સહિતનો પાક ઢગમગી ગયો. સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ હોવાથી ખેતીના પાકની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો છે. તોફાની વરસાદને કારણે પાક આડો પડી ગયો છે. ડાંગરનો તૈયાર થયેલો પાક કાપણીનો સમય હતો, એવા સમયે જ આવો માહોલ સર્જાતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને દવા અને મજૂરીમાં ખર્ચેલ ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે. તો વરસેલા વરસાદને કારણે શેરડીની રોપણી પણ પાછી ઠેલાઈ છે. ખેડૂતોએ શેરડી રોપવા ખેતરો ખેડી અને તૈયાર રાખ્યા હતા. એ વખતે જ વરસાદ પડતા હવે શેરડીની સિઝન પણ 1 મહિનો લેટ થશે, જેની સીધી અસર ઉત્પાદન અને ગુણવત્તા પર પણ પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોને બમણો નુકસાનીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર સમક્ષ સર્વે કરી વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હજુ 7 દિવસ કમોસમી વરસાદ કહેર મચાવશે. ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે, પરંતુ મેઘરાજાને ગુજરાત બહુ ગમી ગયું હોય તેમ જવાનું નામ જ નથી લઈ રહ્યા. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આકાશમાંથી કહેર વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આફત બનીને ત્રાટક્યા છે, ત્યારે હજુ 7 દિવસ સુધી વરસાદ કહેર બનીને ત્રાટકશે.
हवामान विभागे खेडूतोनो जीव अद्धर थई जाय तेवी आगाही करी छे। हवामान विभागनी आगाही मुजब हजी पण कमोसमी वरसाद वरसशे। आगामी 7 दिवस सामान्यथी मध्यम वरसाद रहेवानुं अनुमान छे। सौराष्ट्र, कच्छ अने दक्षिण गुजरातमां थंडरस्ट्रॉम साथे वरसाद पड़शे। राजकोट, जूनागढ़, अमरेली, गीर सोमनाथ, कच्छमां पड़ी शके छे वरसाद। पंचमहाल, दाहोद, वडोदरा, छोटाउदेपुर, भरूच, नर्मदामां वरसादनुं अनुमान। सूरत, नवसारी, वलसाड, दादरानगर हवेली में सामान्य थी मध्यम वरसाद की आगाही। गुजरात रीजन के लिए 7 दिन के लिए आइसोलेटेड प्लेसेस का लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है। डेवन में थंडर स्टॉर्म के साथ लाइट टू मॉडरेट रेन फोरकास्ट है बोथ गुजरात एंड सौराष्ट्र का रीजन के लिए। अन्य समाचार पर नजर करिए। सूरत में चालू ट्रेने खतरनाक रीते मोबाइल की चोरी थी। ट्रेन ना दरवाजा पर बेसवानी आदत होय तो सावधान रहेजो। सूरत में घटियो चालू ट्रेन दरवाजा पर बैठेलो होवानो मोबाइल चोरी करी फरार थई गयेलो युवान जोवा मळ्यो। चालू ट्रेने मोबाइल स्नेचिंग नो वीडियो कतारगाम अलकापुरी पासेनो छे। अहीं चालती ट्रेन ना दरवाजा पासे बेसेला प्रवासी ने मोबाइल हाथ मारीने पाड़ी देवायो। एक किशोरे प्रवासी ना हाथमांथी मोबाइल नीचे पाड़ी दीधो। हाथमांथी मोबाइल नीचे पाड़ी किशोर जतो रह्यो हतो, जे बाद प्रवासीए मोबाइल लेवा माटे चालू ट्रेन मांथी कूदको मार्यो। चालू ट्रेन मांथी कूदको मारता प्रवासी पण घायल थयो। सूरत में बेफाम ट्रक चालके साइकल सवार वृद्ध ने कचड़ा शरीर ना टुकड़ा थी गया, जुओ हच मचावता सीसीटीवी। सूरत ना उना पाटिया चार रस्ता पर ट्रक चालक यमदूत बनी ने वृद्ध पर फरी वळ्यो। बेफाम दौड़ता ट्रक चालके दादा ने कचड़ी नाख्या। सूरत ना उन पाटिया चार रस्ता पर साइकल सवार वृद्ध रस्तो क्रॉस करवा जता पुरपाट झड़पे आवता ट्रक चालके टक्कर मारी कचड़ी नाख्या। ट्रक ना टायर वृद्ध पर फरी वळता शरीर ना टुकड़ा थई गया। आज मचावता अकस्मात ना सीसीटीवी पण जोवा मळ्या। दृश्य में जोई शकाय छे के 65 वर्षीय प्रकार भाई साइकल पर खमण वेचवा माटे आसपासना विस्तार में गया त्यारे भेस्तान थी उन पाटिया तरफ जता रस्ता में तेओ पहोंच्या। जे साइकल लईने रस्तो क्रॉस करी रह्या हता त्यारे पूर झड़पे आवी रहेली काळ रूपी ट्रके तेमने अड़फेटे लीधा। त्यारबाद ट्रक ना आगळना टायर सहित 7 जेटला टायर तेमना परथी फरी वळ्या, जेथी वृद्धना शरीरना टुकड़े टुकड़ा थई गया। 14 टायर वाली भारे भरकम ट्रक वृद्ध परथी फरी वळता शरीरना अमुक भागो रोड पर चिपकी गया। अकस्मात त्यां घटनाने जोईने आसपासथी लोको दौड़ी आव्या। वृद्धना शरीरना टुकड़ाओ जोईने लोकोमां पण अरेराटी फैलाई गई। त्यारबाद वृद्धना टुकड़ाओने सूरत सिविल हॉस्पिटल खाते पोस्टमोर्टम अर्थे खसेड़वामां आव्या। सावलीमां चड्डी बनियानधारी गैंगनो तरखाट, बंद घरोमां चोरी। वडोदरा सावली पंथक में तस्करों बेफाम बनी गया है। चड्डी बनियानधारी गैंग एक बंद मकान में त्राटकी थी। सावली जशोदानगर सोसायटी में एक घर में घुसी ने 65,000 की चोरी करी थी। जशोदानगर सोसायटी एक मकान नो गेट तोड़ी अंदर प्रवेशा था। 3 शख्सों मोढ़ू ढांकी घर में प्रवेशा था। 65,000 થી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। રોકડ સહિત 65,000 ના મુદ્દામાલની ચોરી કરી ચોર સીસીટીવી ના ડીવીઆર પણ સાથે લઈ ગયા। સતત ચોરીની ઘટનાથી સાવલી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે। સીસીટીવી ના આધારે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં યુવકે સાપને સીપીઆર આપી બચાવ્યો, મૂર્છિત સાપના મોઢામાં મોઢું નાખી શ્વાસ ભર્યો, શણવારમાં જીવ આવતા હંચકારો અનુભવ્યો। ગુજરાતી માં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે। આ કહેવત સાર્થક થતી લાઈવ વિડીયોમાં જોવા મળી રહી છે। જ્યારે કોઈ માનવ જીવ પર આફત આવતી હોય ત્યારે તે અવસ્થામાં સીપીઆર આપી કોઈ વ્યક્તિને જીવન આપતા અનેક લોકોને આપણે જોયા છે, પરંતુ ક્યારેય તમે એવું નહીં જોયું હોય કે કોઈ સાપની સ્થિતિ ગંભીર હોય અને કોઈ રેસ્ક્યુઅર તેને સીપીઆર આપી જીવિત કર્યો હોય। આ ઘટના જે વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસેની, જ્યાં એક સાપ ગંભીર હાલતમાં જોવા મળ્યો। આ બાબતની જાણ થતાં જ રેસ્ક્યુઅરને જાણ કરવામાં આવી। એ બાદ રેસ્ક્યુઅર યશ તડવી તાત્કાલિક દોડી ગયો। તેણે ત્યાં જઈને જોયું તો સાપ મૃત અવસ્થામાં હોય એવું જણાઈ આવતા તાત્કાલિક સીપીઆર આપવાનું શરૂ કર્યું। મહામહેનતે આખરે આ સાપને નવજીવન બક્ષ્યું, સુરક્ષિત આ સાપને વન વિભાગને સોંપાયો। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અમદાવાદમાં સંતોનો હુંકાર। ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં 300થી વધુ સંતો ધર્મસભામાં જોડાયા અને ગાય માતાની રાષ્ટ્રમાતા જાહેર કરાય તેને લઈને ચર્ચા પણ કરવામાં આવી। અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સંતોનું સંમેલન મળ્યું। એક સાથે તમામ સંતોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા હુંકાર કર્યો। આ સભામાં 2 પીઠના શંકરાચાર્ય જોડાયા હતા। દ્વારકાપીઠના સદાનંદ સરસ્વતીજી તેમજ બદ્રીનાથ પીઠના અવિ મુક્તેશ્વરાનંદજી પણ હાજર રહ્યા હતા, તો કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન પણ હાજર રહ્યા। આ પ્રસંગે શંકરાચાર્યએ કહ્યું કે જો ગુજરાતી છે તો રાજમાતા અને રાષ્ટ્રમાતા ગાય થઈ શકે છે। गाय नहीं बहन,
गंभोई भिलोड़ा स्टेट हाईवे पर खाड़ा राजती लोकोए कर्यो चक्का जाम, वाहनों ना लाग्या थप्पा। साबरकांठाना गांभोई भिलोड़ा स्टेट हाईवे पर छेल्ला त्रण दिवसमां त्रणथी वधुना मौत अने चारथी वधु लोको गंभीर रीते घायल थया, तेनुं कारण छे हाईवे पर खाड़ा राज। ठेर ठेर खाड़ा अने खखड़ताज रोडने लई हाईवेने ग्रामजनो द्वारा ब्लॉक करवामां आव्यो। आसपासना ग्रामजनोए हाईवे पर बेसी विरोध कर्यो। रोड पर चक्का जाम कराता रोड पर वाहनोनी लांबी लांबी कतारो लागी। लोकोए तुरंत रोड रिपेर करवामां आवे तेवी मांग साथे हल्लाबोल कर्यो। हाईवे ब्लॉक कराता वाहन चालकों अटवाया अने चक्का जाम सर्जायो। आ खखड़ताज हाईवे ना कारणे गत रात्रिए ज बे बाइक चालकों ना मौत थया हता अने एक गंभीर रीते घायल थयो हतो, जेने कारणे स्थानिको मां आक्रोशनो माहौल छे। अमदावादनी एलसी मेहता आर्ट्स कॉलेजनी परीक्षामां चबरडो, 6 वर्ष जूनुं पेपर काढता एनएसयूआईनो विरोध। અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલી એલસી મહેતા કોલેજની પરીક્ષામાં છબરડો સામે આવ્યો। બીએ સેમેસ્ટર 5ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્રની આંતરિક પરીક્ષા હતી, જે પરીક્ષામાં પ્રોફેસરે 6 વર્ષ જૂના અભ્યાસક્રમમાંથી પેપર કાઢ્યું, જેને લઈને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો કર્યો। સમાજશાસ્ત્ર વિષયનું પેપર હતું, પરંતુ તે વિષયના પ્રોફેસર નરેન્દ્ર પટેલ 6 વર્ષ જૂના કોર્સનું પેપર કાઢ્યું હતું। સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા માટે બેઠા ત્યારે તેમણે જે અભ્યાસ કર્યો હતો તેનાથી પેપર તદ્દન અલગ હતું, જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવાયા। જેને લઈ વિદ્યાર્થીઓએ અને એનએસયુએ સાથે મળીને આ અંગે કોલેજમાં હોબાળો કર્યો। વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપલને આ અંગે રજૂઆત કરી, પ્રોફેસર નરેન્દ્ર પટેલ વિરુદ્ધમાં પ્રિન્સિપલને ફરિયાદ પણ કરી, જેમાં પ્રોફેસર નિયમિત ન આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો। જોકે પ્રિન્સિપલે પણ આ અંગે પ્રોફેસરની શરત